વાસીઓ માટે રાહતના સમાચાર છે. કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લીમાં સામાન્ય વરસાદ થઈ શકે. રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આજ સાઉથ રાજસ્થાન ઓર નોર્થ ગુજરાત કે ઉપર બના હુઆ હૈ, જિસકે કારણ આજ ઓર કલ કે દિનો મેં લાઇટ રેન આઇસોલેટેડ પ્લેસિસ પે હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. જો જિલ્લે હૈ જહાં પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ આજ કે લિયે, વો કચ્છ હૈ, બનાસકાંઠા હૈ, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર ઓર દાહોદ હૈ. તો મેં આપના માધ્યમથી જાણીશું કે આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સૌથી પહેલા આજની વાત કરીએ તો આજે ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે. તો સૌથી પહેલા કચ્છનો વિસ્તાર આખો છે કે જ્યાં આજે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારમાં પણ આજે વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. આમ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની સિસ્ટમ થોડીક બદલાઈ છે અને તેના કારણે જે આણંદ અને દક્ષિણના વિસ્તારોમાં જે સંભાવના હતી એ હવે ઓછી થઈ ગઈ છે અને તેની જગ્યાએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના ખેડૂતો માટે હવે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે. મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિર ખાતે યોજાયો શુકન મેળો. ત્રિદિવસીય આ મેળામાં વર્ષ ફળ જોવાય છે, જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરી વર્તારો કાઢવામાં આવે છે. સાથે ફૂલ અને અનાજ પરથી વર્તારો કઢાય છે. વર્ષ ફળના શુકનમાં વર્તારો જોવાયો, જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે, ચોમાસાનું આગમન વહેલું થશે, વર્ષ એકંદરે 10 આની રહેશે, રવિ પાક સારો રહેશે અને એવું પણ વર્ષ ફળનું શુકન જોવાયું છે. તો આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે. આ વર્તારો શું હોય છે એ પણ અમે આપને ગ્રાફિકના માધ્યમથી સમજાવી રહ્યા છે. રવિ પાક સારો રહેશે, આમ તો જે બોલી હોય છે તેના પરથી આ અર્થઘટન થતું હોય છે. સુરતના ડાયમંડ એસોસિએશન ખાતે લોકોનું ટોળું એકત્ર થયું. સુરતની હીરા પેઢી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા. નાના વેપારીઓને કંપનીને ચેક પણ આપી દીધા હતા. હીરા વેપારીઓ અને તેમના પરિવારજનો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા. કેપી સંઘવી પેઢીને કારણે નાના વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો. બધું ભરપાઈ કરી દીધું છે, સુકવણું કર્યું છે, દલાલની સહી અમારી પાસે છે, તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે. એ કેસમાં 4 મહિના મારા પતિ જઈ આવેલા છે. હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આવશે. આનું બધો એટલે બધો જજ ક્યાં જશે? તો આમાં એક કેપી સંઘવી જ તે એનો ઓલો રહેશે. શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે. પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે. અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે. ભરમાર વચ્ચે વધુ 2 નકલી ડોક્ટર પકડાયા. સુરતના પાંડેસરામાં એસઓજીએ 2 નકલી ડોક્ટરોને પકડી પાડ્યા. શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખરપાડા અને સદામ શકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા. આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે 39,000 મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે. તો 39,000 વધુનો મુદ્દામાલ પણ અહીંથી પકડાયો છે. નકલીની ભરમાર વચ્ચે હવે નકલી તબીબો પણ સામે આવી રહ્યા છે. પોલીસે આ બંને નકલી તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પાંડેસરા વિસ્તારમાં આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા. ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી આ બંનેની ધરપકડ કરાઈ છે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભારતના 7 ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. ભુજના તીર્થ મહેતા પણ સામેલ. પડકારો અને કયા સુધારા કરી શકાય તેના પર ચર્ચા થઈ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણભરી સ્થિતિ. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ, તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી આગાહી. ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ. પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ. અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ. એકવાર સમાચારોમાં આગળ વાત કચ્છની. કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું. નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલમાં આ ઘટના બની. કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે.
તો નાની ખાખરથી મોટી ખાખર વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું, જેના પગલે આ કેનાલના પાણી આસપાસના વિસ્તારોમાં અને વાડીઓમાં ખેતરોમાં ફરી વળ્યા છે, જેથી ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો. માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. તો કચ્છ જિલ્લામાં નર્મદા જિલ્લામાં ગાબડું પડ્યું છે, ખાસ તો નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું, નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની આ ઘટના છે. કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા, ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કેનાલમાં કેટલું મોટું ગાબડું છે અને પાણીનો વહેણ જે છે એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો છે. ખેડૂતોએ વાવેલો જે પાક છે તેમના ઉપર આ પાણી ફરી વળ્યા છે, જેના પગલે ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, આ જે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે કે કયા કયા પાકોને નુકસાન, કેટલું નુકસાન? હજી પણ ચોક્કસથી વાત કરી તો માંડવી તાલુકાના ખાખર પાસે આવેલી નર્મદા કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું, અને નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે આ કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું, અને જે ગાબડું પડવાના કારણે જે પાણી છે તે આસપાસના જે ખેતરો છે, વાડી વિસ્તાર છે, ત્યાં પાસે ફરી વળ્યા હતા. અને ચોક્કસથી વાત કરી તો ખેડૂતોના હાલ જે ઊભા પાક છે તેમાં ભારે નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, અને આ અગાઉ પણ અનેક વાર છે તે ગાબડા છે તે કેનાલોમાં પડ્યો છે, અને ખેડૂતોએ અનેક વાર ભ્રષ્ટાચારને થયો હોવાની કેનાલમાં વાત પણ કરી છે. જી જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. જૂનાગઢમાં ભાજપે કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાને તો કોંગ્રેસે આહીર સમાજમાંથી આવતા હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા. જૂનાગઢના મતદારો પણ મતદાનને લઈને ઉત્સાહિત છે, ત્યારે પહેલીવાર મતદાન કરનાર યુવાનો સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વાતચીત કરી. જાણીએ તેઓની આશા અપેક્ષા. મારું નામ શ્રદ્ધા છે. હું 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ, અને મારું અપેક્ષા એવી છે કે આવનારી સરકાર જે કોઈ પણ આવે એ કન્ટ્રીમાં જેટલો પણ કોસ્ટલી બને બજેટ છે એ બજેટમાં ધ્યાન રાખીએ અને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે, અને એમાંથી જે બજેટ આપણે કન્સ્ટ્રક્શનમાં વપરાય છે એનો બને એટલો ઓછામાં ઓછો ખર્ચ કરી સારું કન્સ્ટ્રક્શન બનાવડાવે, અને એમાંથી જે કોસ્ટ વધે છે એ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટને ડોનેટ કરે. મારું નામ ધેરિયા છે. 2024ની લોકસભામાં મારું પહેલું મતદાન છે. મારી અપેક્ષા એવી છે કે ભાઈ સ્ટડી ફિલ્ડમાં આગળ વધે. જ્યારે અમુક નબળા હોય પણ એ મહેનત કરીને રહી જતા હોય, જ્યારે જે પૈસાવાળા હોય એને સીટ મળી જતી હોય, તો એના માટે એ થોડુંક લોસ છે એમ. તો જે નબળા હોય ને મહેનત કરતા હોય એને સીટ મળવી જોઈએ. આપના નામથી આપની કેવી અપેક્ષા છે? મારું નામ હેત વ્યાસ છે, અને મારી પણ એજ્યુકેશન સિસ્ટમને રિલેટેડ પણ અપેક્ષા છે કે સ્કોલરશીપ વગેરે જે પાછલા થોડા સમયમાં સારી આવી છે, પણ હજી પણ આવનારા સમયમાં જે પણ પાર્ટી જીતે તેને સ્કોલરશીપમાં પણ વધારો કરવો જોઈએ, અને જે યોગ્ય વિદ્યાર્થી અથવા તો સ્ટુડન્ટ હોય તેને સ્કોલરશીપ મળવી જોઈએ, તેથી તેને એજ્યુકેશનમાં કોઈ વધારે વાંધો ના આવે અને આગળના સમયમાં જોબ્સમાં પણ ઓપોર્ચ્યુનિટી વધવી જોઈએ. આપના નામથી આપની કેવી અપેક્ષા છે? નવી સરકાર આ પ્રથમ મતદાન કરી રહ્યા છો, કેવું લાગે છે? મારું નામ અક્ષર છે, અને હું 2024માં હું પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યો છું. તો મારી અપેક્ષા એવી છે કે ભારત અત્યારે જે તે ક્ષેત્રમાં આપણે બધે આગળ છીએ, સશક્તિકરણ, કૃષિ ઉદ્યોગ, બધા ક્ષેત્રમાં અત્યારે આગળ છે, તો હું એ જ અપેક્ષા રાખું છું કે અત્યારે બધા ક્ષેત્રમાં જેમ છે એવી જ ગતિની અનુસાર એ ગતિ કરે રાખે. બીજી કેવી અપેક્ષા છે? આપ જ્યારે પ્રથમ મતદાન કરી રહ્યા છો ત્યારે કેવું લાગે છે આપને? આમ અંદરથી તો બહુ આમ ઉત્સાહ આવે છે કે પહેલી વાર મારું મતદાન છે, જ્યારે મારો વોટ આગળના ભવિષ્યના નેતાનું નિર્ણય કરશે કે આગળનો નેતા કોણ બનશે. જી બેન, આપનું કેવું છે? બેન આપ પ્રથમ મતદાન કરી રહ્યા છો, આપના નામથી કેવું લાગે છે? મારું નામ ઋષિકા છે. હું આ વખતે લોકસભામાં પહેલી વાર મતદાન કરવા જઈ રહી છું. મારે એક એવું છે કે આવનારી સરકાર છે, મારી એક એક્સપેક્ટેશન છે કે જે સરકાર આવે એ રોડ એવી રીતે બનાવે કે બીજી વાર પાછા બનાવવા ન પડે. જેમ કે વરસાદ આવે તો રોડ બગડે, તો એના કારણે એક્સિડન્ટના ચાન્સીસ વધારે હોય, તો એ એવી રીતે રોડ બનાવે કે બીજી વાર જ્યારે કાંઈ વરસાદ કે કાંઈ આવે તો રોડ બગડે નહીં, એવી રીતે રોડ બનાવવા જોઈએ. થેન્ક યુ. જી ભાઈ, આપનું કેવી અપેક્ષા છે? આપ પ્રથમ મતદાન કરી રહ્યા છો, આપના નામથી કેવું છે? મારું નામ ચાંગેલા ફેનિલ છે, અને હું 2024ની લોકસભા ચૂંટણી પહેલી વખત વોટ આપી રહ્યો છું. તો મારી એવી અપેક્ષા છે કે જે રોડનું કામ અને જે ગેસ લાઇન પાઇપલાઇનનું કામ અત્યારે જે ચાલી રહ્યું છે તો તે એવી રીતે એકસાથે પૂર્ણ થાય કે જેથી જે લોકલ પબ્લિકને તેમાં કોઈ
કામમાં કોઈ અડચણ ન આવે તેના લોકલ કામમાં. જી આપને વાત કરી છે, પણ ખાસ કરીને કેન્દ્ર સરકાર આગળથી આપ કેવી અપેક્ષા, 2024ની લોકસભાની ચૂંટણી છે? લોકસભા તો એવી હું અપેક્ષા રાખું છું કે જે અત્યારે હાલના એજ્યુકેશનમાં જે અમુક જે MYSY લાગે, સ્કોલરશીપ લાગે છે, તેમાં હજી કોઈ આગળ એવો વધારો કરે કે જેથી અમુક પછાત વર્ગના વિસ્તારના જે છોકરાઓ છે તે સારું એજ્યુકેશન મેળવી શકે છે. ધન્યવાદ. ચોક્કસથી ભાઈ, આપ કેવી અપેક્ષા, જ્યારે તમે લોકસભાનું પ્રથમ મતદાન કર્યું, નવી સરકાર આવશે કેન્દ્ર સરકારમાં, આપ કેવી આશા રાખી રહી છે? મારું નામ ઉદય ચૌહાણ છે એન્ડ મારી એક્સપેક્ટેશન એવી છે ન્યૂ સરકાર પાસેથી કે સ્માર્ટલી અને ફાસ્ટલી ન્યૂ એજ્યુકેશન પોલિસીસ આવે ને એને રિલેટેડ બધા સ્ટુડન્ટને નવી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં મળે. બીજું કેવું લાગી રહ્યું છે આપ જ્યારે પ્રથમ મતદાન કરો છો? મારો પ્રથમ વોટ છે આ વખતે, તો મારી એક્સપેક્ટેશન એવી આમ બહુ જ આમ વધારે ઉત્સાહી છે અને એક્સપેક્ટેશન બહુ જ સારી રીતે છે કે સરકાર પાસેથી અમારી રીતે સ્ટુડન્ટ પ્રત્યે વધારે કામ કરશે. જે ચોક્કસથી જે પ્રથમ વોટર્સ છે, જે સ્ટુડન્ટ છે, તે એજ્યુકેશનને લઈ અને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે, સાથે જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈ અને વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે કે નવી સરકાર આવે ત્યારે અમારી એટલી એટલી આશાઓ અને અપેક્ષા છે તે જરૂર પૂર્ણ થશે. અતુલ વ્યાસ, News 18 ગુજરાતી, જૂનાગઢ. ના ખેડૂતો માટે હવે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે. મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિર ખાતે યોજાયો શુકન મેળો. ત્રિદિવસીય આ મેળામાં વર્ષ ફળ જોવાય છે, જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરી વર્તારો કાઢવામાં આવે છે, સાથે ફૂલ અને અનાજ પરથી વર્તારો કઢાય છે. વર્ષ ફળના શુકનમાં વર્તારો જોવાયો, જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે, ચોમાસાનું આગમન વહેલું થશે, વર્ષ એકંદરે 10 આની રહેશે, રવિ પાક સારો રહેશે અને એવું પણ વર્ષ ફળનું શુકન જોવાયું છે. આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે. આ વર્તારો શું હોય છે એ પણ અમે આપને ગ્રાફિકના માધ્યમથી સમજાવી રહ્યા છે. રવિ પાક સારો રહેશે, આમ તો જે બોલી હોય છે તેના પરથી આ અર્થઘટન થતું હોય છે. સુરતના ડાયમંડ એસોસિએશન ખાતે લોકોનું ટોળું એકત્ર થયું. સુરતની હીરા પેઢી KP સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા. નાના વેપારીઓને કંપનીને ચેક પણ આપી દીધા હતા. હીરા વેપારીઓ અને તેમના પરિવારજનો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા. KP સંઘવી પેઢીને કારણે નાના વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો. બધું ભરપાઈ કરી દીધું છે, સુકવણું કર્યું છે, દલાલની સહી અમારી પાસે છે, તોય KP સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે. એ કેસમાં 4 મહિના મારા પતિ જઈ આવેલા છે. હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આવશે. આનું બધો એટલે બધો જજ ક્યાં જશે? તો આમાં એક KP સંઘવી જ તે એનો ઓલો રહેશે. શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે. પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ KP સંઘવી છે ને એમની જવાબદારી રહેશે. અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે. રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન. આવતીકાલે સાંજે 5 વાગે મહાસંમેલન શરૂ થશે. રાજકોટ પોલીસ આપી શકે છે મહાસંમેલન અંગે મંજૂરી. DCB, SOG, LCV સહિત સ્થાનિક પોલીસ સહિત 250થી વધુ અધિકારીઓને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસે ટ્રાફિક અંગે પણ સર્વેની કામગીરી પૂરી કરી છે. મંજૂરીની પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી છે. આવતીકાલે રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં આ સંમેલન મળી રહ્યું છે, જેમાં સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યો છે. લાખ 2 લાખ માણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટાવર પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. કેવડી સાઉન્ડ સિસ્ટમ છે? બહુ મોટી છે, જબરજસ્ત છે. સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજાયું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા. સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગણી થઈ. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ થઈ રહ્યો છે, ત્યારે પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ જૂનાગઢના કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો. ગ્રામજનોએ મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રચાર કાર્ય માટે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા. ફ્રી અને ફેર ઇલેક્શન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી, જેમાં 85 ટીમો કાર્યરત કરવામાં આવી છે. જે ટીમમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ,
વિડીયોગ્રાફર અને પોલીસ કર્મચારી હશે, જે ટીમ લોકસભા બોર્ડર વિધાનસભા બોર્ડર પર વ્હીકલનું ચેકિંગ હાથ ધરશે, ઉપરાંત ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવશે અને ગત ચૂંટણીમાં જ્યાં આવી પ્રવૃત્તિ પકડાઈ હશે ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવશે. જ્યારથી આ આપણે નોટિસ બહાર પાડવામાં આવી છે ત્યારથી સ્ટેટિક સર્વેલન્સ ટીમ SST કરીને એક ટીમની રચના કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં આવી કુલ 85 ટીમ છે. આ ટીમનું કાર્ય એ છે કે એ જ્યાં જિલ્લાની બોર્ડર ચેન્જ થતી હોય અથવા તો એવી જગ્યાઓ છે કે જ્યાં ગઈ વખતે ઇલેક્શન રિલેટેડ માહિતી પકડાઈ હોય એ જગ્યાએ વ્હીકલ્સની ચકાસણી કરશે. કચ્છ દીવ દમણ દાદરાનગર માટે જાહેર કરાઈ છે આગાહી. 4-16 એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન. 30-40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે. ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ. આજે ગુજરાતના 11 જિલ્લામાં થઈ શકે વરસાદ. વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નવસારીમાં વરસાદની આગાહી. સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ. લુણાવાડામાં ટીંટોળીએ મૂકેલા ઈંડાને લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી. કહ્યું હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા. તાપીમાં ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. ઉનાળામાં પાણીની માંગ 150 MLDથી વધીને 1520 MLD થઈ. પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું. પાણીની નવી આવક થતાં લેવલ 540 મીટરે પહોંચ્યું. એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે AC મુકાયા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ તે માટે 20 જેટલા AC અને 50 કૂલર લગાવાયા. અંગ દઝાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે. મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. નેહરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને 50 કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત. 300 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા અખાદ્ય ઘી. ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી. જેતપુરમાં સારણના પુલ પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. JCB બંધ પડી જતા પુલ પર વાહનોની લાંબી લાઈનો લાગી. ટ્રાફિક જામ થતા જેતપુર ધારાસભ્ય પણ અટવાયા હતા. જેતપુર સિટી પોલીસની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. રાજકોટના શાપર વેરાવળમાં ભેદી ધડાકા થયા હોવાનો સ્થાનિકોનો દાવો. દિવસમાં 3 વખત ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોવાનો દાવો. ભેદી ધડાકાનો અવાજ સાંભળીને લોકો ઘર બહાર દોડી આવ્યા. પંચમહાલમાં ખેતી સાથે મવડાના ફળ ફૂલ વેચીને ગુજરાત લાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બદલાતા વાતાવરણની અસરના કારણે મવડાના ફૂલની આવક ઘટી. માર્ચ અને એપ્રિલમાં ખેડૂતો ઉજાગરા કરી મવડાના ફૂલ એકઠા કરે છે. ફૂલ એકઠા થયા બાદ ખેડૂતો તેની સુકવણી કરીને તેનું વેચાણ કરે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફક્ત 25% મવડાના ફૂલની આવક થઈ છે. ફૂલની ઓછી આવકના કારણે ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો. શ્રીનગરમાં ઉનાળુ પાકનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ. આ વર્ષે 31,000 હેક્ટરમાં જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું. તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર થયું. ચરોતરમાં વણાક બોરી ડેમમાં હજી 119 ફૂટની જળસપાટી જોવા મળી. ડેમના 6 દરવાજા રિપેર કરવાની કામગીરીના લીધે 2 મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. વણાક બોરી ડેમમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતા નહીં રહે પીવાના પાણીની વ્યવસ્થા. પાટણમાં પાલિકાના વેરા વધારા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ, ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ. વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ભાવનગરના નારી ગામમાં પાણીનો પોકાર. 20 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોની હાલત કફોડી બની. ગંદુ પાણી મળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. બળબડતા તાપમાં પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવા મહિલાઓ મજબૂર. લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં અરજદારોને ધરમના ધક્કા. તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો અટવાયા. આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણીની સાથે અરજદારોની એમરજન્સીને લઈને પણ કરાઈ છે કામગીરી.